ડીસા તાલુકાના જુના ડીસા પાસે ગંગાજી વહોળા આજુબાજુના લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકો અહીં મરેલા પશુઓ મેડિકલ વેસ્ટ સડેલા શાકભાજી અને મરચાંના ટુંડા નાખીને સળગાવી જતા તેના દુર્ગંધ મારતા ધુમાડાથી લોકોમાં રોગચાળાની દહેશત સેવાઈ રહી છે ડીસા તાલુકાના ડીસા ગામે ગંગાજી વહોળા વિસ્તારમાં રહેતા લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગંગાજી વહોળા પાસે જીઆઈડીસી સહિત અનેક ફેક્ટરીઓ આવેલી છે જેથી જીઆઈડીસીમાંથી કેટલાય લોકો કચરો ઠાલવી જાય છે તો રોડની જમણી સાઈડે સાઈડ ઉગમનો કચરો મરચા અને કોઈ ઢોર મરેલા કૂતરા આવું બધું નાખીને જતા રહે અને સળગાવીને જતા રહે એના હિસાબે ધુવાડો એટલો ખરાબ આવે છે ને કે મત પૂછો વાત એની કે તમને લોકોને અરજી કરીએ છીએ અમે કે આવી ગંદકીમાં મત કરો અને આવું આવીને મત નાખો નિશાળનો બધો કચરો અમારે ત્યાં નાખો છો એના વતી હું હાથ જોડું છું મરચાવાળાને એટલી નમ્ર વિનંતી કરું છું કે તમે એનો કોઈ બીજો નિકાલ કરો પણ આ નિકાલ ના કરો ભારતી ગોસ્વામી બોલું છું અને હું ગંગાનગરમાં રહું છું ને ગંગાનગરમાં સ્ટેટ હાઈવેની પાટણ જતી ડાવી સાઈડે જે વાળાની નીચે જે કચરો નાખવામાં આવે છે એમાં મરચાના બેઠડા છે અમુક વેસ્ટ માલ છે અનાજ બગડેલું છે એવું બધું નાખે છે અને મરેલા ઢોર અને એને શું મરચાંના બેટડા પછી આ લોકો સળગાવી નાખે છે એનાથી જે ધુમાડો મરચાંનો થાય છે એનાથી પુષ્કળ પ્રમાણમાં ધુમાડો ગંગાનગર વિસ્તારમાં ગરીબ વિચરતી જાતિમાં આવે છે ને એમાં શ્વાસ રૂંધાય છે અને આંખો બળે છે અને આંખોમાં પાણી આવે છે અને બીજું શું કે અમને આ જમીન ગરીબ માણસોને આપી છે પણ એમાં આ બધું ગંદકી બંધ કરાવો સાહેબ એનાથી માણસો મોદા પડે છે અને છોકરા બીમાર થાય છે